हेलो स्टूडेंट्स, हेलो पेरेंट्स, हाउ आर यू? टुडेस डे 25 मार्च 2021 एंड डे थर्सडे। बाळको, आपणे गया विडियो पीरियडनी अंदर यूनिट 6 कम्प्लीट करी दीधुं, बराबर ने? लेखन कार्य थई गयुं छे, तमारुं नोटबुकमां लखाई गयुं छे ने बधुं। केटली एक्टिविटी जोई आपणे? एक्टिविटी 7, बराबर ने? तो हवे आजना विडियो पीरियडमां आपणे जोईए, चोपड़ीनी अंदर ज आपेलुं छे यूनिट 6 पछी रिविजन 2। जेवी रीते अंदर एक रिविजन थोड़ाक यूनिट पती आ एक के बे, त्यार पछी रिविजन 1 आवेलुं, बराबर ने? ते आपणे कर्युं हतुं। त्यार पछी हवे आ बधा यूनिट पूरा थया, तो हवे शुं छे? रिविजन 2, बराबर। एटले आपणे जे शीखी गया ने एनी अंदरथी ज आ केटलीक एक्टिविटी आपी छे, ए आपणे करवानी होय छे, बराबर। तो आपणे आने चौपड़ीमां करीशुं, त्यार पछी आमांथी जोईने सेम टू सेम तमारे नोटबुकनी अंदर करवानी रहेशे। हूँ वर्कशीट मोकलीश नहीं, आपणे चौपड़ीनी अंदर ज करीशुं, बराबर। त्यार पछी चौपड़ीमांथी जोईने तमारे नोटबुकनी अंदर करवानी रहेशे, बराबर। तो जोईए आपणे एक्टिविटी 1, एनी अंदर शुं छे? वाँचो अने वाक्यो पूर्ण करो। तो ख्याल आवी गयो हशे तमने शुं छे आ। पहेलुं वाक्य छे HELLO, हेलो, आई एम, खाली जग्या। तो तमारे अहीं शुं करवानुं? तमारुं नाम लखवानुं छे। अहीं मैं मारुं नाम लख्युं छे, PRIYA, प्रिया, बराबर। तो अहीं तमारे शुं करवानुं छे? तमारुं नाम लखवानुं छे, बराबर। तमारुं नाम जे होय ते। हेलो એટલે કેમ છો? આઈ એમ પ્રિયા, હું પ્રિયા છું, બરાબર। ત્યાર પછી આઈ સ્ટડી ઇન ક્લાસ, ખાલી જગ્યા। આઈ એટલે હું, સ્ટડી એટલે ભણું, ઇન ક્લાસ એટલે કયા ક્લાસની અંદર, કયા ધોરણમાં? તો 4th, તમે 4th માં ભણો છો ને, એટલે તમારે લખવાનું આઈ સ્ટડી ઇન ક્લાસ 4th। ત્યાર પછી માય ફાધર્સ નેમ ઇઝ, ખાલી જગ્યા। માય એટલે મારા, ફાધર્સ એટલે પિતા, પિતાનું, નેમ એટલે નામ, ઇઝ એટલે છે, અને તમારા પિતાજીનું નામ લખવાનું। મેં મારા પપ્પાનું નામ લખ્યું દીપકભાઈ, તો તમારે અહીં તમારા પિતાજીનું નામ લખવાનું। ત્યાર પછી માય મધર્સ, મધર્સ એટલે માતા, નેમ ઇઝ, માય મધર્સ નેમ ઇઝ, ખાલી જગ્યા। અહીં તમારા મમ્મીનું નામ લખવાનું, બરાબર। આઈ લવ માય ફેમિલી, આઈ લવ માય, ખાલી જગ્યા, તમારે શું લખવાનું? ફેમિલી, બરાબર। આ રીતે તમારે 5 વાક્યો પૂર્ણ કરવાના રહેશે। તમારે તમારી ફેમિલીનું, મમ્મીનું, પપ્પાનું, અને આ રીતે કયા ધોરણમાં ભણે છે, આટલા 5 વાક્યો લખવાના રહેશે, બરાબર। હજુ પણ એકવાર કહી દઉં, તમારે ચોપડીની અંદર લખવાનું છે અને એમાંથી જોઈને તમારે નોટબુકની અંદર લખવાનું છે। વર્કશીટના પેજ તમને મોકલીશ નહીં, બરાબર। ત્યાર પછી છે એક્ટિવિટી 2, ઓકે। તો એક્ટિવિટી 2ની અંદર શું છે? બંધ બેસતા ન હોય તે શબ્દો ફરતે ગોળ કરો। આ આપણે આગળ શીખી ગયા હતા, બરાબર ને? આગળના યુનિટની અંદર આપણે આ શીખી ગયા હતા, શું કરવાનું હતું? જે અલગ પડતા હોય, જે આ 4 શબ્દોની અંદર અલગ હોય, એની ફરતે શું કરવાનું? આપણે માસ્ટર સર્કલથી ગોળ કરવાનું છે, માસ્ટર સર્કલનો યુઝ કરવાનો બાળકો, બરાબર। તો પહેલું છે ડ્રાઈવર, ફાર્મર, ફાધર અને ડૉક્ટર। આમાં અલગ કયો છે? ડ્રાઈવર, ફાર્મર, ડૉક્ટર સેમ છે, બરાબર ને? અને ફાધર એ અલગ છે, બરાબર। તો એની ફરતે ગોળ કરવાનું। ત્યાર પછી બીજું છે બ્રધર એટલે ભાઈ, ગ્રેન્ડફાધર એટલે દાદા, નર્સ એટલે પરિચારિકા, અને સિસ્ટર એટલે બહેન। હવે બ્રધર, ભાઈ, દાદા અને બેન ઘરના પરિવારમાં આવે, બરાબર ને? અને નર્સ એ અલગ આવે, એટલે એની ફરતે ગોળ કરવાનું। ત્યાર પછી ત્રીજું છે રનિંગ, ડાન્સિંગ, લાફિંગ, અને અલગ છે ક્લેપ, એટલે એની ફરતે ગોળ કરવાનું। ત્યાર પછી ચોથું છે પેન, બુક, પેન્સિલ અને કાર। આ પેન, બુક અને પેન્સિલ એ આપણે ભણવા માટે યુઝ કરીએ, બરાબર ને? અલગ શું છે? કાર, તો એના ફરતે ગોળ કરવાનું। ત્યાર પછી છે હોસ્પિટલ, ડૉક્ટર, સ્કૂલ અને પોસ્ટ ઓફિસ, અને આમાં અલગ કયું છે? ડૉક્ટર, ઓકે। ત્યાર પછી છે એક્ટિવિટી 3ની અંદર શું કરવાનું છે? ચિત્ર જુઓ, વાક્ય વાંચો અને નીચે આપેલ વાક્યમાં ચિત્ર સાથે બંધ બેસતા વાક્યો લખો। અહીં તમને ચિત્ર દેખાય છે, સાનું સાનું દેખાય છે, એક છોકરાનું છે, એના હાથમાં શું છે? હોકી રમતો હોય છે, બરાબર, હોકી સ્ટિક છે। પછી સુરત દાદા દેખાય છે, સન દેખાય છે, અને એ છોકરાનું નામ આપ્યું છે રહી। હવે શું કરવાનું? તમને અહીં વાક્યો આપ્યા છે, કેટલા વાક્યો છે? 7 છે ને,
There is a young boy in the picture. His name is Roshan. His name is Rahim. It is raining. The sun is shining. He is playing cricket. He is playing hockey. હવે આ ચિત્રને જોઈને આની અંદરથી વાક્ય શોધીને ચિત્ર પ્રમાણે વાક્ય શોધીને તમારે લખવાના રહેશે. તો પહેલું વાક્ય તો આવશે બરાબર ને, દેર ઇઝ યંગ બોય ઇન ધ પિક્ચર. આ પિક્ચરની અંદર એક યુવાન છોકરો છે. તો પહેલું વાક્ય લખી દેવાનું, દેર ઇઝ અ યંગ બોય ઇન ધ પિક્ચર. ત્યાર પછી લખવાનું, હિઝ નેમ ઇઝ રોશન. રોશન છે છોકરાનું નામ? ના, રહીમ છે. બરાબર. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, હિઝ નેમ ઇઝ રહીમ. બરાબર. તો આપણે ત્યાર પછીનું વાક્ય લખવાનું, હિઝ નેમ ઇઝ રહીમ. ત્યાર પછી છે ઇટ ઇઝ રેનિંગ, એ નહીં આવે. બરાબર. ત્યાર પછી છે ધ સન ઇઝ શાઇનિંગ, એ પણ નહીં લખવાનું. હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, એ પણ નહીં આવે. છેલ્લું વાક્ય છે હી ઇઝ પ્લેઇંગ હોકી. બરાબર. તો નીચે લખવાનું, હી ઇઝ પ્લેઇંગ હોકી. આપણે છોકરા વિશે લખીએ છીએ તો પહેલાં ધેર ઇઝ યંગ બોય ઇન ધ પિક્ચર લખવાનું, હિઝ નેમ ઇઝ રહીમ લખવાનું અને હી ઇઝ પ્લેઇંગ હોકી લખવાનું. છોકરા વિશે થઈ ગયું. ત્યાર પછી આપણે લખવાનું, ચિત્રમાં શું છે? સન છે. બરાબર ને. તો લખવાનું ધ સન ઇઝ શાઇનિંગ આપ્યું છે ને. કયા નંબર પર છે? પાંચમા નંબર પર. ધ સન ઇઝ શાઇનિંગ. બરાબર. તો આ રીતે તમારે એક્ટિવિટી 3 કરવાની છે. ઓકે બાળકો, આગળની એક્ટિવિટી 4 આપણે આગળના વિડીયો પીરિયડમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.